મોબાઈલ ચોરી થવો કે ખોવાઈ જવો એ હવે સામાન્ય ઘટનાઓ બની ગઈ છે આવામાં સૌથી મોટી સમસ્યા એ છે કે મોબાઈલ આજના સમયમાં આપણા માટે ફરતું એક વોલેટ બન્યું છે મોબાઈલ ચોરી થવા પર આપણો તમામ ડેટા ખતરામાં આવી જાય છે બેંક એપ્લિકેશન અને વોલેટને કારણે બેંકમાં રાખેલા રૂપિયા પણ ખતરામાં આવે છે આવામાં અમે તમને કેવી વેબસાઇટ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેના પર લોગ કરીને તમે તમારા ચોરી થયેલા મોબાઈલને સરળતાથી બ્લોક કરી શકો છો જો તમારો ફોન ચોરાઈ જાય છે કે પછી ખોવાઈ જાય છે તો સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ દાખલ કરો ફરિયાદ દાખલ કરવા પર તમને ફરિયાદ નંબર એટલે કે પોલીસ કમ્પ્લેન નંબર મળશે જે લેવો જરૂરી છે જેની તમને આગળ જરૂર પડશે ફરિયાદ નંબર લીધા બાદ તમને સીઈઆઈઆર વેબસાઇટ પર જવાનું રહેશે સીઆઈઆર વેબસાઇટ પર ગયા બાદ તમને ત્રણ ટેબ દેખાશે આ ઉપરાંત અહીં તમારા મોબાઈલને લઈને અનેક માહિતી આપવામાં આવી છે જેને ઉપયોગ કરીને તમે ફ્રોડથી બચી શકો છો વેબસાઇટ પર તમને ત્રણ ટેબ દેખાશે જેમાંથી એક બ્લોક સ્ટોલ લોસ્ટ મોબાઈલ ટેપ છે બીજું અનબ્લોક ફાઉન્ડ મોબાઈલ અને ત્રીજું ટેબ છે ચેક રિક્વેસ્ટ સ્ટેટસ જો તમને તમારો મોબાઈલ બ્લોક કરવો છે તો બ્લોક સ્ટોલ લોસ્ટ મોબાઈલ ટેપ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે એક આખું ફોર્મ ખુલશે જેના પર તમારો ફોર્મ નંબર આઈ એમ ઇ આઈ નંબર ફોનની બ્રાન્ડ ફોનનું નામ ફોનનું બિલ ક્યાં ચોરાયો ક્યાં ગુમ થયો તેની માહિતી પોલીસ કમ્પ્લેન નંબર અને તમારી કેટલીક જરૂરી માહિતી ભરવાની રહેશે તમામ માહિતી ભર્યા બાદ તમારે એક અન્ય મોબાઈલ નંબર પર ઓટીપી મંગાવવાનો રહેશે જેને ભર્યા બાદ અને ડિક્લેરેશન ચેક કર્યા બાદ તમારે સબમિટ કરવાનું રહેશે આ સાથે જ તમારો ચોરી થયેલો કે ગુમ થયેલો મોબાઈલ બ્લોક થઈ જશે તે ચોર માટે પણ કોઈ કામમાં નહીં આવે જો આ રીતે તમે તમારો ફોન બ્લોક કરવાની રિક્વેસ્ટ મોકલો છો તો આગામી ચોવીસ કલાકની અંદર તમારો ગુમ થયેલો ફોન બંધ થઈ જશે હવે ચોર કોઈપણ દેશના નેટવર્કનો ઉપયોગ નહીં કરી શકે પરંતુ પોલીસ સરળતાથી તમારો ખોવાયેલો ફોન ટ્રેસ કરી શકે છે જો તમે જાણવા માંગો છો કે તમે જે ફોનને બ્લોક કરાવ્યો હતો તેનું સ્ટેટસ શું છે તો તમારે ચેક રિક્વેસ્ટ સ્ટેટસ ટેબ પર ક્લિક કરવાનું રહેશે તેના બાદ તમારે રિક્વેસ્ટ આઈડી ભરીને સબમિટ કરવાનું રહેશે તમને ફોનના સ્ટેટસ સાથે જોડાયેલી તમામ માહિતી મળી જશે જો તમને તમારો ફોન મળી જાય છે તો અનબ્લોક ફાઉન્ડ મોબાઈલ ટેબના મેનુમાં જાઓ તમને એક ફોર્મ આવશે તેને ભરવાથી તમારો ફોન અનબ્લોક થઈ જશે ફોન બ્લોક કરતા સમયે મળેલી રિક્વેસ્ટ આઈડી પહેલાંવાળો ફોન નંબર અનબ્લોક કરવાનું કામ અને ઓટીપી વગેરે ભરીને તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને આ રીતે તમારો ફોન અનબ્લોક પણ થઈ જશે આવા જ માહિતી સભર વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે